જય માતાજી. મિત્રો, આજે તમને ખારાવાળી મેલડીમાના દર્શન કરાવવાના છે. ને લાઠીથી 4 કિલોમીટર જેવું થાય છે, તો ખારાવાળી મેલડીમાના તમે દર્શન કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો કારણ કે થોડોક લાંબો થવાનો છે અને તમને વિડીયો જોવાની બહુ મજા આવશે. તમને ખબર જ છે, આપણે વિડીયો બધા ઉતાર્યું છે, બધા ધાર્મિક જ ઉતારવાના છે. જૂના મંદિર કે જો બધું ધાર્મિક જ આપણે બને ને ત્યાં લગન ધાર્મિક જ ઉતારવાનું છે. અમુક એવો કોમેડી આવી જાય તો આપણે કોમેડી ઉતારી નાખશું, અને બને ત્યાં સુધી ધાર્મિક જ બનાવશું. એટલે વિડીયો અમારા બહુ સારા આવશે. એટલે જેમ બને એમ અમારી ચેનલને લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આમાં તમને બધું ઘણું બધું જૂનું કહાની અને ધાર્મિક સ્થળ ને એવું બધું તમને જોવા મળશે. હાલો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો, તમને આ મેલડીમાં જેને જેને પૈસા આપ્યા એના બધા ફોટા છે, તો તમને એ બતાવજો. આમાં તમારા કોઈનો પણ ફોટો હોય તો એ પણ તમે જોઈ શકો છો. મિત્રો, ઘણા ને પૈસા આપેલા છે ફોટા. આમાં લગભગ ઘણા બધા ફોટા છે, આમાં ઘણા એમ જ નથી, એટલા ફોટા છે. આપણા માથાના વાળ કરતા પણ ફોટા વધારે છે. તમે જોઈ શકો છો, તમને આ ફોટો એક મળી ગયો છે. આ દામનગરનો છોકરો જય માતાજી. મિત્રો, આ મેલડીમાંનું જૂનું સ્થાનક છે. પહેલાં એ લીમડે હતા મેલડીમાં, એના જૂનું સ્થાનકમાં તમે દર્શન કરી શકો છો. હાલો મિત્રો, અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે મેલડીમાંના. તો ત્યાં અમને એક આયા લાઠીના એક ભાઈ મળ્યા છે, શનિભાઈ નામ છે. તો આપણે એની પાસે થોડી ઘણી કંઈ માહિતી હોય તો એ આપણને થોડી ઘણી આ મંદિર વિશેની કંઈ માહિતી આપે. તો શનિભાઈ, જણાવશો આ મંદિર વિશેનું કાંઈ તમારી પાસે કાંઈ ઇતિહાસ પડ્યો હોય તો તમે થોડું ઘણું અમને કહો. એમ આપણે અહીંયા પેલા ખારો હતો, અહીંયા કઈ આવું હતું નહીં, આખાઈમાં બધી નદી હતી. ત્યાં પછી એક દાદા હતા લાઠીથી આવતા, ગગજીભાઈ કરી, ગગજીભાઈ સોલંકી. એ અહીંયા શીબડા વાવતા, એટલે શીબડા વાવતા ત્યાં અહીંયા પહેલેથી જે પેલા દેવી પૂજક હતા એના માતાજી એને બેહારેલા હતા મેલડીમાં. એ લોકો એ રીતે બાવળિયા થી બેહારી પછી વિયા ગયા હતા, એટલામાં બધે બાવળિયા ગાડી જાખરા થઈ ગયું હતું. પછી દાદા અહીંયા આવતા નદી શીબડા વાવવા, એને એ પથ્થર જોયો અને એમાં એને કાંક દેખાણો એવું દેવીનો પ્રસ્તો બતાણો. એને એ રીતે બધું સાફ કરી ત્યાં દીવાબત્તી ને પૂજા ને એવું કરવા માંડ્યા. ને એ ધીમે ધીમે એની રીતે એ કરતા બધું. પછી કોઈક માણસ એમ થયું, ભાઈ મારા મેલડીમાં છે તું માનતા કરું કે ભાઈ મારું આ કામ થઈ જાય, હું તમને શ્રીફળ વધારી. એ રીતે ધીમે ધીમે માતાજી કામ કરતા ગયા, માણસોની જેમ શ્રદ્ધા વધતી ગઈ. પછી કોકે તાવો માન્યો, કોકે ભાઈ મને માતાજી જો તમે દીકરો આપશો તો હું ત્યાં મારા દીકરાનો ફોટો મેકી. એ રીતે બધું મારા માણસોની જે રીતે શ્રદ્ધા વધતી ગઈ એ રીતે માતાજીનું આ બધું આગળ વધતી ગયું. તો સનીભાઈ કીધું એ પ્રમાણે કાંઈ હતું નહીં ને અત્યારે આ બધું થઈ ગયું છે. તો આપણે એ જૂના એવા ભૂવા હતા, ગગજી ભૂવા, તો તમને એના પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો હાલમાં પણ તાવા પણ અહીંયા થઈ રહ્યા છે. તો મિત્રો, આ જયદીપભાઈ કરીને છે એનું સેવાનું કામ પણ બહુ સારું છે, કારણ કે આ એ ખાલી સેવા જ કરે છે.